તો અહીંયા દાખલો મિત્રો આવો છે વન નંબર છે ત્રણ ચતુર્થાંશ ના બે સપ્તમાં કે પાંચ અષ્ટમાં ત્રણ આ બંને બે દાખલા છે સાથે એક આ દાખલો બીજો આ દાખલો આ બંનેમાં કઈ સંખ્યા મોટી છે એની ચર્ચા છે તો આપણે અહીંયા જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે આની વાત કરીએ ત્રણ ચતુર્થાંશ ના બે સપ્તમાંશ ઓકે મિત્રો અહીંયા જે ના શબ્દ છે એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનો ગુણાકાર અને બે અંશમાં ત્રણ ચતુર્થાંશ ત્રણ છે છેદમાં અને સાત કોઈ ભાગી શકાય છે તો અહીં તમે જોઈ શકશો અહીંયા બે ને અહીંયા ચારે ભાગી શકાશે તો બે દુ ચાર અહીંયા એક થઈ જશે ઓકે તો ઉપર કેટલા આવશે તો ત્રણ ગુણ્યા એક અને નીચે કેટલા આવશે તો બે ગુણ્યા સાત ત્રણ અને નીચે કેટલા આવશે ચૌદ તો મિત્રો અહીંયા ત્રણ ચૌદ ચતુર્થાંશ ના બે અષ્ટમાં ત્રણ પંચમાંશ તો અહીં મિત્રો આનો કે રીતે થશે કે અહીંયા પાંચ અષ્ટમાંશ ના એટલે ગુણાકાર અને ત્રણ પંચમાંશ અહીંયા પાંચ પાંચ મિત્રો જતા રહેશે અથવા પાંચ એકા પાંચા ઓકે ઉપર કેટલા આવશે એક ગુણ્યા ત્રણ અને નીચે આઠ ગુણ્યા એક તો એક તરી ત્રણ આઠ એકા આઠા હવે મિત્રો આજી સંખ્યા હતી ત્રણ ચતુર્થાંશના બે સત્તમાંશ એનો જવાબ મિત્રો મળ્યો ત્રણ ચૌદઅંશ ઓકે અને પાંચ અષ્ટમાંશના ત્રણ પંચમાંશ એનો જવાબ મળ્યો ત્રણ અષ્ટમાંશ હવે આનો જે જવાબ મળ્યા એમાં કઈ સંખ્યા મોટી ઓકે તો હવે આ જે તમને જવાબ મળે છે એમાં સંખ્યા કઈ મોટી છે આ બેમાંથી કઈ સંખ્યા મોટી તો એના માટે મિત્રો આપણે શું કરવું પડે તો તમે જાણો છો કે કોઈ પણ આવી અપૂર્ણાંક સંખ્યા હોય તો કઈ મોટી કે કઈ નાની એ જાણવું હોય તો છેદ સરખા કરવા પડે તો અહીંયા છેદમાં ચૌદ અને આઠ છે તો આપણે એનો લસા લઈ શકીએ શું લઈ શકીએ લસા તો અહીં જોઈ લઈએ તો લસા લેવાથી છેદ સરખા થશે અહીંયા ચૌદ અને આઠ નો લસા લઉં છું બે અહીં ભાગ ચાલશે બે સિત્તા બે ભાગ ચાલશે બે ચોક આઠ ફરીથી આગળ બે અહીં ભાગ ચાલશે બે દુ ચાર અહીં ભાગ નહીં ચાલે કારણ કે બે ના ઘડિયામાં સાત આવતા નથી ફરીથી હજુ એક બે ભાગ ચાલશે બે કા બે અહીં સાત રહેશે હવે મિત્રો માત્ર સાત થી જ ભાગ ચાલશે ઓકે તો આનો લસા કેટલો આવશે જો બે દુ ચાર ચાર દ આઠ આઠ સિત્તા છપ્પન એનો મતલબ કે બે ગુણ્યા બે ગુણ્યા બે અને ગુણ્યા સાત કરશો એટલે તમને છપ્પન લસા મળશે કેટલો મળશે છપ્પન તો અહીંયા નીચે છપ્પન મળવા જોઈએ તો આ બંને સંખ્યામાં નીચે છપ્પન કરવા પડે તો અહીંયા જે ચૌદ છે ઉપર ત્રણ છે નીચે ચૌદ છે જો મારે છપ્પન કરવા હોય તો ચૌદને મારે કઈ સંખ્યા વડે ગુણવા પડે તો ચૌદ એકાનો જે ઘડિયો તમે બોલશો તો તમને એમાં છપ્પન મળશે તો એકા છપ્પન ઓકે તો નીચે ચારે ગુણ્યા તો અંશને પણ આપણે ચારે ગુણીશું એનો મતલબ કે આપણે છેદ માં લસા જેટલી કિંમત લાવવા માટે આ સંખ્યામાં નીચે ચારે ગુણ્યા તો ઉપર પણ ચારે ગુણ્યા હા મિત્રો ત્રણ ચોક ઉપર બાર થશે નીચે ચૌદ ચોક છપ્પન તો આ જે સંખ્યા હતી એનો જવાબ આપણને બાર છપ્પન કરીએ અહીંયા પણ એ મારે છેદમાં છપ્પન લાવવા છે તો મારે છપ્પન લાવવા માટે આઠ ને કઈ સંખ્યા વડે ગુણવા પડે તો આઠના ઘડિયાની અંદર છપ્પન આવે છે તો આપણે ઘડિયો બોલીએ એટલે ખ્યાલ આવશે કે આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ બરાબર આઠ છક અડતાલીસ અને આઠ સિત્તા છપ્પન ઓકે તો અહીંયા આપણે સાત વડે ગુણીશું તો અહીંયા પણ ઉપર પણ આપણે સાત વડે ગુણીશું ચલો હવે અહીંયા જુઓ ત્રણ સીતા એકવીસ અને નીચે છપ્પન તો મિત્રો આ જે કિંમત હતી એના જવાબ આપણને આવા મળતા હતા એને ફરીથી આપણે નાની મોટી સંખ્યા માટે આપણે લસા લીધો અને એ બંનેની નીચે છેદ સરખા કરી દીધા ઓકે હવે તમને ખબર પડશે કે આ બંને માંથી મોટી કઈ અને નાની કઈ તો જે અંશ અંશ મોટો મોટો એ મોટી સંખ્યા તો આ કોનો છે સાહેબ ઓકે તો આ સંખ્યા જે છે એનો જવાબ કયો છે ત્રણ અષ્ટમાંશ તો એ ત્રણ અષ્ટમાંશ કઈ સંખ્યા છે આ સંખ્યા ઓકે તો આ જે સંખ્યા છે આઠ પંચમાંશ ના ત્રણ પંચમાંશ એ સંખ્યા ત્રણ ચતુર્થાંશ ના બે કે એકવીસ છપ્પન અંશ એટલે કે આ જવાબ ગ્રેટર દેન બાર છપ્પન અંશ ઓકે આ સીધે સીધો આપણે અહીંયા જવાબ લખી શકીએ બરાબર અને આપણે આની રીતે જ લખવું હોય તો આપણે એવું લખી શકીએ પાંચ અષ્ટમાંશના ત્રણ પંચમાંશ એ ત્રણ ચતુર્થાંશના બે કરતા મોટા છે એટલે આ સંખ્યા આના કરતા મોટી છે બરાબર તો અહીંયા આપણે આવું લખી શકીએ પાંચ અષ્ટમાંશના ત્રણ પંચમાંશ ગ્રેટર દેન ત્રણ ચતુર્થાંશ ના બે સપ્તમાંશ ઓકે તો આપણે બંને રીતે આ દાખલાને જવાબની અંદર આ રીતે લખી શકે આ રીતે પણ જવાબ લખી શકાય અહીં નીચે દર્શાવે એ રીતે પણ જવાબ લખી શકાય ઓકે તો તમને આ દાખલામાં ખબર પડી હશે ઓકે તો આપણે ફરીથી આવતીકાલે મળીશું ત્યાં સુધી આભાર